जी सौथी पहला आपणे जे न्यूज बेस्ड स्टॉक छे तेना पर नजर करिए। माइंड ट्री फोकस में रहेशे कारण के अहींया एलएनटी इन्फोटेक साथेना मर्जरनी प्रक्रिया जे थे पूर्ण करवामां आवी छे अने आप नवी कंपनीनुं नाम एलएनटी माइंड ट्री रहेशे। मार्केट कैपना हिसाबे जोईए तो देशनी पांचमी मोटी आईटी कंपनी बनशे अने माइंड ट्रीना 100 शेर पर एलएनटीना 73 शेर मळशे। साथे ज शेर इश्यू करवानी रेकॉर्ड डेट जे छे ते 24 नवेम्बर नक्की करवामां आवी छे। अने एलएनटी माइंड ट्री विशे आपणे वधु वात करी रहीए तो 30 થી વધુ દેશોમાં 90 હજારથી વધુ કર્મચારીઓ જે છે આ કંપનીઓના છે। સાથે જ દેબાશીષ ચેટર્જી નવી કંપનીના સીઈઓ રહેશે અને વિનીત તેરે દેસાઈની વાત કરીએ તો તે સીએફઓ તરીકે તેમણે નિમણૂક કરવામાં આવી છે। એલટીઆઈ માઇન્ડ ટ્રીની વાર્ષિક આવકની વાત કરીએ તો લગભગ $5 મિલિયન રહેશે અને કંપનીના 750થી વધુ ગ્લોબલ ગ્રાહકો છે। એટલે આજે મર્જર થયું છે તેની પોઝિટિવ અસર આજે આપણે માઇન્ડ ટ્રી અને એલએનટી પર જોવા મળશે। સાથે જ આગળ ઓએનજીસી પરિણામ રિએક્શન આ સ્ટોક પર આજે જોવા મળશે કારણ કે એ કંપનીના પરિણામ અનુમાન કરતા સારા રહેતા દેખાઈ રહ્યા છે। આવકની વાત કરીએ તો લગભગ આપણને આવકમાં આપણને દબાણ જોવા મળ્યું છે 320 કરોડની સામે આપણને આવક જે છે તે 38,320 કરોડ પર રહેતી દેખાય છે। અને નફાની વાત કરી રહીએ તો ત્યાં પણ આપણને દબાણ જોવા મળ્યું છે 15,205 કરોડની સામે નફો 12,825 કરોડ પર આપણને રહેતો દેખાયો છે। સાથે જ એબિટાની વાત કરી લઈએ અને ઓપરેટિંગ માર્જિનની પણ વાત કરી લઈએ તો ત્યાં પણ આપણને દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો છે। એબિટાની વાત કરીએ 25,930 કરોડની સામે એબિટા 18,811 કરોડ પર રહેતા દેખાયા અને ઓપરેટિંગ માર્જિનની વાત કરી લઈએ તો ત્યાં પણ આપણને 41.3%ની સામે 49 પર આપણને ઓપરેટિંગ માર્જિન આવતા દેખાયા છે। નેટ રિયલાઇઝેશન 33% વધતા જોવા મળ્યા છે। અહીંયા થઈ 7% અંદાજ હતો જેની સામે આપણને 33% નેટ રિયલાઇઝેશન વધતું જોવા મળ્યું છે। ક્રૂડ ઉત્પાદનની વાત કરી લઈએ તો ત્યાં પણ આપણને 2% ઘટાડો જોવા મળ્યો છે 94.96 પ્રતિ બેરલ ક્રૂડ ઉત્પાદન જે છે તે રહેતું દેખાયું છે। અને ગેસ ઉત્પાદનની વાત કરીએ ત્યાં પણ આપણને 2% ઘટાડો જોવા મળ્યો છે। એટલે ઓએનજીસી તરફથી આ એક પરિણામ રિએક્શન આપણને સ્ટોક પર જોવા મળી શકે છે। સાથે જ અપોલો ટાયર્સની વાત કરી લઈએ તો ત્યાં પણ Q2ના પરિણામ જે છે FY23ના તે આપણને સારા રહેતા દેખાયા છે। નફોની વાત કરી લઈએ 11.9% વધારો અહીં નફામાં જોવા મળ્યો છે અને 173.8 કરોડની સામે લગભગ 174.4 કરોડનો નફો આપણને રહેતો દેખાયો। અને આવકની વાત કરીએ ત્યાં પણ 17.3% વધારો આપણને જોવા મળ્યો છે 50,077ની સામે આવક લગભગ 5,956 પર આપણને રહેતી દેખાય છે। એબિટા અને એબિટા માર્જિનની વાત કરી લઈએ તો ત્યાં પણ આપણને વધારો આવતો જોવા મળ્યો છે। એબિટાની વાત કરીએ 11.6% વધારો જોવા મળ્યો છે અને માર્જિનમાં 12.6%ની સામે ફ્લેટ માર્જિન રહેતા દેખાયા છે 12% પર આપણને માર્જિન રહેતા દેખાયા છે। એટલે અપોલો ટાયર્સ તરફથી પણ એક મજબૂત આપણે કહી શકીએ પરિણામ આવતા દેખાઈ રહ્યા છે। સાથે જ બાયોકોનની વાત કરી લઈએ અહીં પણ રિએક્શન ન્યૂઝ બેઝ એટલે સ્ટોક પરિણામ જે આવ્યા છે તેના રિએક્શન આજે આપણને સ્ટોકમાં જોવા મળશે। કંપનીનો નફો જે છે તેમાં આપણને 48.8% દબાણ જોવા મળ્યું છે લગભગ 159.7 કરોડની સામે નફો કંપનીનો 81.9 કરોડ પર આવતો દેખાયો છે। અને આવકની વાત કરી લઈએ ત્યાં 26.4% આપણને વધારો જોવા મળ્યો છે 1,840.4 કરોડની સામે આવક જે છે તે 2,320 કરોડ પર રહેતી દેખાય છે। એબિટામાં પણ આપણને વધારો જોવા મળ્યો છે એબિટા કંપનીના 5.7% વધ્યા છે અને માર્જિનની વાત કરી લઈએ 24.2%ની સામે માર્જિન આપણને થોડા ઘટતા દેખાયા છે 20.3% પર માર્જિન આવતા દેખાયા છે। એટલે બાયોકોન તરફથી એક મિશ્ર પરિણામ આવતા જોવા મળ્યા છે જેનું રિએક્શન સ્ટોક પર જોવા મળશે। સાથે જ હવે આરતી ઇન્ડસ્ટ્રીઝની વાત કરી રહીએ અહીં પણ કંપનીના Q2 FY23ના પરિણામ આવતા દેખાયા છે અને સારા પરિણામ કંપનીએ રજૂ કર્યા છે। આવકની વાત કરી લઈએ તો 34.2% આવક આપણને વધતો જોવા મળ્યો છે યર ઓન યર ધોરણે। એબિટાની વાત કરી લઈએ ત્યાં પણ આપણને 4.7%નો વધારો જોવા મળ્યો છે લગભગ 245.4 કરોડની સામે એબિટા જે છે કંપનીના તે 267 કરોડની પાસે આપણને રહેતા દેખાયા છે। જ્યારે નફાની વાત કરી લઈએ 17% ઘટાડો અહીં જોવા મળ્યો છે આપણને 150 કરોડની સામે નફો જે છે કંપનીનો તે 124.5 કરોડ આપણને રહેતો દેખાયો છે યર ઓન યર ધોરણે। એટલે ત્યાં ખાસ ફોકસ રહેશે અને માર્જિનની વાત કરી લઈએ માર્જિન પણ આપણને દબાણ જોવા મળ્યું છે માર્જિન પર પણ 20.3%ની સામે માર્જિન જે છે કંપનીના તે 15.9% પર આવતા દેખાયા છે। સાથે જ હવે એનએમડીસીની વાત કરી લઈએ તો કંપનીનો જે નફો છે તેમાં આપણને 62.1%નો દબાણ જોવા મળ્યું છે અને આવકની વાત કરી લઈએ 51%નો દબાણ આપણને આવકમાં જોવા મળ્યું છે અને એનએમડીસી તરફથી એક નબળા પરિણામ જાહેર થયા છે। સાથે જ એબિટાની વાત કરી લઈએ તો ત્યાં પણ 72.7%નો આપણને દબાણ જોવા મળ્યું છે અને માર્જિન
45.8% ની સામે 25.6% પર આપણને આવતા દેખાયા છે. એટલે સ્ટોકમાં આજે થોડુંક નરમાશ આપણને જોવા મળી શકે છે. સાથે જ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લઈએ તો અહીં પણ કંપની તરફથી નબળા પરિણામ આપણને જાહેર થતા દેખાયા છે. કંપનીનો નફો જે છે તે 2.2% ઘટીને લગભગ 391 કરોડની સામે આપણને 382.3 કરોડ પર આવતો જોવા મળ્યો છે યર ઓન યર ધોરણે. અને આવકની વાત કરી લઈએ તો ત્યાં આપણને 28.2% વધારો જોવા મળ્યો છે. આવક લગભગ 2,772 કરોડની સામે આપણને 2,657 કરોડની આસપાસ રહેતી દેખાઈ રહી છે. અને એબિટાની વાત કરી લઈએ 20.7% અહીં ઘટાડો જોવા મળ્યો છે. એબિટા લગભગ 5,037.8 કરોડની સામે આપણને 4,026.2 કરોડ પર યર ઓન યર ધોરણે રહેતા દેખાયા છે. સાથે જ માર્જિનની વાત કરી લઈએ તો બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝના માર્જિન જે છે તે 25.9% ઘટીને 16% પર રહેતા દેખાયા છે. એટલે કંપની તરફથી એક નબળા પરિણામ આવતા દેખાયા છે. સાથે જ દિલીપ બિલકોનની વાત કરી લઈએ તો અહીં પણ કંપનીના પરિણામ જાહેર થયા છે જેનું રિએક્શન આજે સ્ટોક પર જોવા મળશે. કંપનીનો નફો જે છે તે કંપની જે 4,446 કરોડની ખોટ કંપનીને થઈ હતી તેની સામે કંપનીને 13 કરોડનો નફો થતો દેખાયો છે. અને રેવન્યુની વાત કરીએ, આવકની વાત કરીએ તો ત્યાં 17% વધારો આપણને જોવા મળ્યો છે. લગભગ 2,219 કરોડની સામે આવક જે છે કંપનીની તે 2,595.8 કરોડની સામે આપણને રહેતી દેખાઈ રહી છે. એબિટાની વાત કરી લઈએ તો ત્યાં પણ આપણને જે સુધારો છે તે જોવા મળ્યો છે. 52.5 કરોડની સામે એબિટા 351.9 કરોડ પર આવતા દેખાયા. અને માર્જિનની વાત કરી લઈએ ત્યાં પણ એક સુધારો, 2.4%ની સામે માર્જિન જે છે કંપનીના તે 13.6% આવતા દેખાયા છે. સાથે જ ગ્રીવ્સ કોટનની વાત કરી લઈએ તો અહીં પણ કંપનીના જે પરિણામ છે તે સુધરતા આપણને જોવા મળ્યા છે. કંપનીના નફાની વાત કરી લઈએ તો 23.3 કરોડની ખોટ સામે કંપનીને 28.9 કરોડનો નફો અહીંથી થતો દેખાયો છે યર ઓન યર ધોરણે. અને આવકની વાત કરીએ તો 87.1% આવક વધતી દેખાઈ રહી છે. લગભગ 373.5 કરોડની સામે કંપનીની આવક 698.8 કરોડ પર રહેતી દેખાય છે. એબિટામાં પણ આપણને જોવા મળે તો એબિટા જે કંપનીના છે તે 10.2 કરોડના એબિટાની ખોટની સામે કંપનીને લગભગ 42.86 કરોડની એબિટા આવતી દેખાય છે. અને માર્જિનની વાત કરી લઈએ તો તે 6.1% પર કંપનીના માર્જિન્સ રહેતા દેખાયા છે. એટલે ગ્રીવ્સ કોટન તરફથી આવા પરિણામ જોવા મળ્યા છે જેની અસર સ્ટોક પર જોવા મળશે. એટલે આ બધા જે પરિણામ બેઝ સ્ટોક છે અને ન્યૂઝ બેઝ સ્ટોક છે જેના પર ખાસ નજર રહેશે.